રેસિડેન્સી સોસાયટીના યુવાન મંડળના સભ્ય દ્વારા 25 માર્ચથી અત્યાર સુધી ભૂખ્યાને ભોજન પૂરું પાડવામાં આવી રહ્યું છે, તેમજ સોનામાં સુગંધ ભરે તે યુએસએના હરિકૃષ્ણભાઈ દ્વારા રૂપિયા 1 લાખનું દાન પણ કરવામાં આવ્યું છે। શ્રીજી રેસિડેન્સી સોસાયટી અમરોલીના યુવક મંડળના સભ્ય દ્વારા કોરોના વાયરસના કારણે રોજગારી ન મળતા રોજીરોટીથી વંચિત બનેલા પરિવારના સભ્યોને ભૂખ્યા ન સૂવું પડે તેવા ઊંડા હેતુ સાથે પ્રમુખ શ્રી જયંતિભાઈ પટેલના નેતૃત્વ હેઠળ તારીખ 25 માર્ચથી રોજ 1000 શ્રમિકો માટે શ્રી રેસિડેન્સીમાંથી ઘરે ઘરે જઈને દાળ તેમજ ચોખા એકત્ર કરી ભોજનની શરૂઆત કરવામાં આવી હતી। આ કાર્ય અને યુવા મંડળની આ ભાવના જોઈ શ્રી રેસિડેન્સી સોસાયટીના સભ્યો તેમજ અન્ય પરિચિત હોય તેવા દાતાશ્રીઓ દ્વારા અવિરત દાનનો ધોધ વહેવડામાં આવી રહ્યો છે। જો યુવા મંડળના સભ્યોની તાકાત અને ઉત્સાહ હોવાથી આ ભગીરથ કાર્ય કરવાનો વેગ મળ્યો છે। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના મુખેથી લોકડાઉન લંબાવવાનું અને ગરીબોની સેવા કરવાનું જાહેરાત થતાં જ ગિરનાર સોસાયટીના રહીશ હાલ અમેરિકામાં રહેનાર પટેલ હરિકૃષ્ણભાઈ દ્વારા માતૃભૂમિનો ઋણ ચૂકવવા અને દેશપ્રેમનું ઉદાહરણ પૂરું પાડી રૂપિયા 1 લાખની માતબર દાનની રકમ આપતા સેવા કાર્ય કરવાનો બમણો વેગ મળ્યો હતો। આ સેવા યજ્ઞમાં તન મન અને ધનથી યુવા મંડળ શ્રી અંબાજી માતા મંદિર સમિતિ શ્રીજી રેસિડેન્સીના તમામ પરિવારજનો તથા તમામ દાતાઓનો આ તબક્કે આભાર માનીએ તેટલો ઓછો છે। હવે તેમાં સોનાની સુગંધ ભરે ગિરનાર સોસાયટી, કાલિદાસ સોસાયટી અને ગુરુકૃપા એપાર્ટમેન્ટ પણ આ સેવા યજ્ઞમાં સાથે જોડાયા પછી રોજનું 1700 થી 2000 શ્રમિકોનું જમવાનું બનાવવાનું ચાલુ કર્યું છે।